નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ બધાનું યુટ્યુબ ચેનલ ખેતીની વાત પર. આજે આપણે વાત કરીશું ધાણા અને જીરું ઉગ્યા પહેલા જો નિંદામણ હોય તો તેને કેવી રીતના દૂર કરવું. સૌપ્રથમ તો જે મિત્રો આ ચેનલમાં નવા હોય તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ. હવે વાત કરીએ મિત્રો ધાણા અને જીરુંની, તો ધાણા અને જીરું આમ તો લગભગ 10 દિવસથી માંડીને 13 દિવસ સુધી ઉગતો પાક છે. હવે જો તેમાં નિંદામણ ઉગે તો તેના માટે શું કરવું? લગભગ બધા જ ખેડૂત મિત્રો પહેલા પ્રથમ પિયતમાં પેન્ડી મિથાલિન 3 cc અને ગોલ આ બંને દવા ભેગી કરીને વાપરતા જ હોય છે. તેમ છતાંય અમુક નિંદામણ એવા આટીલા છે કે તેને આ કવર કરી શકતું નથી, તો એ નિંદામણ ઉગે તો તેના માટે શું કરવું? તો બજારમાં અત્યારે પેરાક્વિટ ડ્રાય ક્લોરાઇડ 24 SL નામની દવા આવે છે, તેને લગભગ બધા જ ખેડૂત મિત્રો દેશી ભાષામાં કહી તો ભરકો, ગ્રામોક્ઝોન અથવા સર્વનાશ નામથી ઓળખે જ છે. હવે તેની વાત કરીએ તો છંટકાવની વાત કરીએ તો મિત્રો તેને 1 પંપમાં 100 ml નાખી અને વીઘામાં 3 પંપ જાય એ રીતના છંટકાવ કરવાથી લગભગ બધું જ નિંદામણ નાશ થઈ જાય છે. હા મિત્રો, જો તમે સોયાબીન કે મગ કે ઉગી ગયું હોય તમારે ધાણા કે જીરામાં, તો તેના માટે મિત્રો ગ્લાયકોફોસેટ 41% એટલે આપણે ધોકાની દવા, તે 1 પંપમાં 150 ml 150 ml નાખી અને વીઘામાં 3 પંપ થાય એ રીતના છંટકાવ કરી તો જ તમારે સોયાબીન, મગ, અડદ આ બધા કઠોળ નો નાશ થશે. માટે તેમાં તે સર્વ ગ્રામોક્ઝોનનો ઉપયોગ ના કરવો, તેને તેનું રિઝલ્ટ નહીં મળે. બસ આવી જ માહિતી માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.